અત્યારે જે તે મલાર કેમ્પિંગની ટીમ સાથે આજે જોડાયા છો તમે, તો તમારો ખાસ સ્પેશિયલ અત્યારે રાતના જે મિડનાઇટ ગરબા ચાલુ છે એના વિશે શું કેવું છે? બાકી બધું પછી વાત કરીએ આપણે. હું 4 મંથથી મલહાર સાથે જોડાયેલી છું અને અમારી જેટલી મલહાર કેમ્પિંગની જેટલી નાઇટ ઇવેન્ટ હોય છે, નાઇટ કેમ્પિંગ હોય છે, એ મજેદાર હોય છે, જોરદાર હોય છે. અત્યારે અમે એવી રીતે વોક કરવા નીકળ્યા હતા જંગલમાં, જસ્ટ મજા કરવા. ખુલ્લું મેદાન જોયું નથી. આપણે કહીએ ને ગુજરાતી જ્યાં હોય ત્યાં ગરબા તો હોય. અત્યારે રાત્રે વાગી રહ્યા છે 10:06 અને અત્યારે અહીંયા ગરબાની રમઝટ કરી છે. અને સમજો ને ટોટલ જંગલમાં છે ને જુગાડું સ્ટાઇલ જ બધું કર્યું છે. અને જે તમે જંગલમાં વોક કરીને આવ્યા ત્યાંથી બારાત નીકાળી હતી તમે લાડે ને લાડીની, એના વિશે શું કહેવું છે? આમાં એવું હતું કે ચાલી આવતા હતા, કોઈ પ્લાનિંગ નહોતું, જસ્ટ ચાલી આવતા હતા ને જસ્ટ મગજમાં વિચાર આવ્યો કે 20 જણા છે, ગવર્નમેન્ટ 20ની પરમિશન પછી આપી છે લગ્નમાં. લાગે એવું છે કે લગ્ન જેવું છે કે જૂના જમાનામાં જે 30-40 વર્ષ પહેલા જે ફાનસ લઈને જે લાઈટો નથી ને ત્યારે જે વરઘોડો કાઢતા ને, તો મોટી લાઈટ સાથે અમે વરઘોડા જેવું કાઢ્યું. હવે વિચાર આવ્યો કે આમાં વરરાજા કોને બનાવે, તો એમાં એક ગ્રુપના લીડર છે, મેમ્બર છે મેમ, એમને અમે બાપટ સર, એમની ઉંમર શું હશે? 78 વર્ષ. લાડી ની ઉંમર બહુ સારી રીતે આપણે જુગાડ કરવાનો ધૂળ થી અને સાપો બાંધ્યો ને એવું બધું કર્યું. હજી વિદાય બાકી છે. બાકી છે ડાયજામાં શું આપ્યું છે? કઈ ડાયજામાં રૂમ માં કઈ મૂકીને આવે છે? ડાયજામાં હજુ કઈ લાડો દેખો, લાડો એક લાડી 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 એવું લાગે છે કે લાડુ એવી લાડી ને કે એકલા મૂકવા નથી માંગતો, નાની છે ને એટલે લાડી આને બનાવી છે. ચાલો બીજી હવે આ વિડીયો ને સ્ટોપ કરો. બીજી